નમસ્તે, હું છું ઈશા દાદાવાળા. અનન્ય સિટીના માધ્યમથી આપ સૌની વચ્ચે આજે એક એવી વ્યક્તિને રૂબરૂ કરાવવા જઈ રહી છું જેમણે એક સાથે 12 પુસ્તકો આપણને આપ્યા છે. હું ખૂબ જ સન્માનપૂર્વક સંજય છેલનું આ ફેસબુક લાઈવના માધ્યમથી સ્વાગત કરું છું. આમ તો આપણને બધાને એવો પ્રશ્ન થાય કે સંજય હોવું એટલે શું? સંજય હોવું એટલે માત્ર દૂરની દ્રષ્ટિ હોવી એવું નહીં. મહાભારતના યુદ્ધના મેદાનથી સેંકડો કિલોમીટર દૂર બેઠા બેઠા સંજયે ધૃતરાષ્ટ્રને યુદ્ધ મેદાનની વાત કરી શકતો હતો. પણ સંજય હોવું એટલે સત્ય વક્તા હોવું. અશ્વત્થામા હણાયો ત્યારે મેદાન પર ઉભેલા યુધિષ્ઠિરે તો એવું કહી દીધું કે નરોવા કુંજરોવા, પણ ભીમે દ્રૌપદીની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે દુશાસનની છાતી ચીરી અને એનું લોહી પીધું ત્યારે સંજયે ધૃતરાષ્ટ્રને નરોવા કુંજરોવા કહ્યું નહીં. એણે ધૃતરાષ્ટ્રને એવું કહ્યું કે યોર સન મેટ વિથ એન એક્સિડન્ટ, પ્લીઝ કમ સૂન. એણે યુદ્ધ ભૂમિ પરની જે બર્બરતા જોઈ એ બર્બરતા યથાવત રીતે વર્ણવી. સંજય હોવું એટલે અર્ધ ધૃતરાષ્ટ્રની આંખો સત્ય વડે ખોલવી. હું એવું માનું છું કે આપણી સામે આ સ્ક્રીન ઉપર જે સંજય બેઠા છે એ સ્પષ્ટ વક્તા છે અને સત્ય વક્તા છે, અને એટલા માટે આટલી સારી હ્યુમર આપણને આપી શકે છે. આમ જોવા જાઓ અને આપણે એમને એવું કહીએ કે એ લેખક છે તો હા બિલકુલ, એમણે અનેક ફિલ્મો લખી છે, એ કોલમો પણ લખે છે, પણ આ સંજય છેલ એ સૌથી પહેલા એવા વ્યક્તિ છે કે જે ફિલ્મોને કોલમમાં લઈ આવ્યા છે. એટલે આમ જોવા જઈએ તો ચંદ્રકાંત બક્ષીએ ટેલ પીસની શરૂઆત કરી હતી કોલમની અંદર, પણ સંજય છેલ એ એવા વ્યક્તિ છે કે જેમણે એમની કોલમમાં ઇન્ટરવલની શરૂઆત કરી. એટલે સંજયભાઈ, આજનું આપણું જે પહેલું કન્વર્ઝેશન, આપણે જે કન્વર્ઝેશન શરૂ કરીએ એની શરૂઆત જ મારે આ સવાલથી કરવી છે કે તમને કોલમમાં ઇન્ટરવલ લાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? માત્ર ઇન્ટરવલ નથી, ટાઇટલ્સ પણ બિગિનિંગમાં આવે છે, પછી ઇન્ટરવલ ને પછી એન્ડ ટાઇટલ્સ આવે છે. એ ફિલ્મની જે મારી ભૂમિકા છે, ફિલ્મનો જે મારો અનુભવ છે, એના પરથી મને લાગ્યું કે આપણે એક લેખ જે લખતા હોઈએ એની શરૂઆતમાં એક મૂડ બની જાય. જેમ કે ફિલ્મના ટાઇટલ્સ આવે તમને સમજાય કે ફિલ્મ કઈ ટાઈપની છે, કયા પ્રકારની છે. તો ટાઇટલ્સમાં એક મારું એક છેલવાણી નામનું એક વાક્ય હોય, એક રમૂજી વાક્ય, જે થોડોક એનો કનેક્શન હોય આર્ટિકલ સાથે. પછી આવે આર્ટિકલ, અને આર્ટિકલ લાંબો આર્ટિકલ 800-900 પાના શબ્દોનો હોય તો લોકો વાંચતા કંટાળે, વચ્ચે જરાક બ્રીધિંગ લેવા માટે ઇન્ટરવલ આવે ત્યાં એક કવિતા આવે કે એક સોંગ આવે, એની બે લાઈન આવે, અને એ આખો આર્ટિકલ પતે, એ જયારે ક્રેસેન્ડો પર એની ચરમસીમા પર પહોંચે ત્યારે એમાં એક એન્ડ ટાઇટલ આવે જે એક જોક હોય. જેમ ઘણી ફિલ્મો તમે જોતા હોય કે ફિલ્મ પતે પછી એક આઈટમ નંબર દેખાડતા હોય છે, એમ આખા આર્ટિકલની નીચે એક નાનકડો જોક હોય, આદમ અને ઈવનો મૌલિક, અને એ તમને ફરીથી, તમે આર્ટિકલ ગમે એટલો ગંભીર હોય કે ગમે એટલો કડવો હોય, કંઈ પણ હોય, પણ તમે એનું મધુરણ સમાપે મીઠાશથી સ્વીટથી એનો અંત આવે, એટલે ઇટ બીકમ્સ એન્ટરટેનમેન્ટ પેકેજ. એન્ડ ઓલ્સો જે આર્ટિકલમાં કહેવાનું છે તો કહેવાનું છે જ. તો મને લાગે છે કે નજર પડે ત્યારે એક ફોર્મેશન વાઇઝ, ડિઝાઇન વાઇઝ એક અલગ આર્ટિકલની મારે એક કોશિશ કરવી હતી કે આખી કોલમ જ અલગ છે બીજી બધી કોલમો કરતા. અને એ આઈ એમ વેરી હેપી કે દિવ્ય ભાસ્કરના ત્યારના તંત્રી, મેગેઝિન તંત્રી મનીષ મહેતા અને જયેશ અધ્યારુ ને બધાને બહુ ફોર્મેટ ગમી ગયું અને બહુ સરસ ડિઝાઇન તેને મુકાયું અને લોકોને પણ બહુ ગમ્યું. ઘણા લોકો એવા પણ છે જે ખાલી ઇન્ટરવલ ટાઇટલ અને એન્ડ ટાઇટલ વાંચી લે પછી લેખ આરામથી વાંચ્યું. સો એડમ અને ઈવ ના જે જોક્સ છે, જે મારા ટુચકાઓ છે, એ લગભગ મારા 1200 આર્ટિકલ અત્યાર સુધી થયા છે. 1200 આર્ટિકલ ના 1200 મૌલિક જોક્સ છે, તો એની પણ હું બુક કરવાનો છું. આ 10 બુક તો આર્ટિકલ્સ ની થઈ છે, એના ઉપરાંત ધેટ વિલ બી અ કાઇન્ડ ઓફ અ ગિફ્ટ મટીરિયલ ફોર વેલેન્ટાઇન્સ ડે. બોય કેન ગીવ ઇટ ટુ ગર્લ, ગર્લ કેન ગીવ ઇટ ટુ બોય. એ મેન વુમન રિલેશનશિપ ની એમાં ખાટી મીઠી મસ્તી છે. બિલકુલ. પણ સંજયભાઈ, આ 10 પુસ્તકો એટલે આમ એક પુસ્તક લખતા, બે પુસ્તક લખતા હાફ ચડી જતો હોય છે, શબ્દો ખૂટી જતા હોય છે, વિચારો અટકી જતા હોય છે, તો તમે આ 10 પુસ્તકો આટલું બધું કેવી રીતે લખી શક્યા? કારણ કે ફિલ્મો, સિરિયલો, નેટ સિરીઝ, એની સાથે સાથે આટલું બધું સર્જન તમે કેવી રીતે કરી શક્યા? ક્યાંથી સમય કાઢ્યો?
એ થોડી ડિસિપ્લિન છે મારી, કારણ કે ફિલ્મોને કારણે, ટેલિવિઝનને કારણે સતત લખવાની મને જે પ્રેક્ટિસ છે, કે જે મારી મહારત છે, એને કારણે મેં લગભગ 10 વર્ષ આ કોલમ લખી છે. 2009-10 માં એ શરૂ થઈ, અને 10 વર્ષના જે કોલમના મારા જે લગભગ 700-800 આર્ટિકલ જે થયા છે બુધવારે અને સન્ડેના મળીને, અને દિવ્ય ભાસ્કર, મુંબઈ સમાચાર, ફૂલછાપ, પછી નવ ગુજરાત સમય, ગુજરાત મિત્ર, બધી જગ્યાએ કોલમ મારી આવતી હતી એક સમયે, સિન્ડિકેટેડ કોલમ જેને કહી શકાય. અત્યારે દિવ્ય ભાસ્કરની બધી આવૃત્તિમાં આવે છે, અને સન્ડે દિવ્ય ભાસ્કર અને મુંબઈ સમાચારમાં આવે છે. એ મારા જે 1200 આર્ટિકલ ભેગા થયા, એમાંથી મેં 500-600 આર્ટિકલ સિલેક્ટ કર્યા અલગ અલગ વિષયના, પછી એને અલગ અલગ એનું એનું વિભાગીકરણ કર્યું, એને એને ડાયવર્ટ કર્યા બધાને, કે ભાઈ આ આ આ પોલિટિક્સ પર છે, આ હ્યુમર પર છે, આ રિલેશનશિપ પર છે, આ સાહિત્ય પર છે. અને એની 10 બુક્સ મેં ડિઝાઇન કરી. 10-10 બુક્સ ના જેટલા અત્યારે 500-600 આર્ટિકલ છે આમાં, એ બધાને ફરીથી રીરાઇટ કર્યા, મેં ચેક કર્યા. મને લગભગ 2 વર્ષ લાગ્યા આ કામ કરવામાં, અને પછી એનું પ્રૂફ રીડિંગ ને કરાવ્યું, એટલે બહુ મહેનત થી આ કરી છે. અને ઇવન એની ડિઝાઇનિંગ પણ બહુ જ મેં સ્ટાઇલિશ કર્યું છે, એટલે દરેકમાં એક જોકર કે એક ક્લાઉન રાખ્યો છે. એટલે ક્લાઉન ઇઝ માય થીમ, કે આપણે હસાવી પણ શકીએ અને હસતા હસતા સત્ય પણ કહી દઈએ. અગાઉના સંસ્કૃત નાટકોમાં વિદૂષક આવતો, અને વિદૂષક આવીને કંઈ પણ બોલી જતો, રાજાની સામે રાજાનું અપમાન પણ કરી નાખતો. વિદૂષકને એ છૂટ હતી, જો બીજો કોઈ કરે તો રાજા એનું માથું કાપી નાખે, પણ વિદૂષકમાં એ છે તાકાત, કે જે જીવનનું, સમાજનું, સરકારનું, સિસ્ટમનું કડવું સત્ય હસતા હસતા કહી દે. એટલે મેં એ મારી થીમ રાખી છે, અને મને સરસ ડિઝાઇન બી બધી બની છે મારી. આ તમે જોઈ શકશો કે અલગ અલગ જોકર્સ છે આમાં. સો ધીસ ઇઝ આઈ એમ કાઇન્ડ ઓફ અ ક્લાઉન ઓર અ જોકર હુ ઇઝ સેઇંગ ધ અલ્ટિમેટ ટ્રુથ. આમ એવું કહેતા હોઈએ છીએ આપણે કે હસાવવું બહુ અઘરું છે, અને તમારા મોટા ભાગના એટલે બધા જ આર્ટિકલ્સ ની અંદર એક વ્યંગ હોય છે, એક એવો વ્યંગ કે જે તમારી છાતીને ચીરીને આરપાર નીકળી જઈ શકે અને તમને હસાવી પણ જાય. આ બંને એક્સપ્રેશન તમારા એક સાથે આવી જતા હોય છે, તમારા આર્ટિકલ વાંચતા અનુભૂતિ, બેવ અનુભૂતિ થતી હોય છે. તો આ કેવી રીતે તમે બેલેન્સ કરો છો? કારણ કે તમારી ફિલ્મો જે છે એમાં તમે રોમાન્સ પણ આપ્યો છે ફિલ્મની અંદર, તમે ફિલ્મના કેટલાક અદ્ભુત રંગીલાના એવા અદ્ભુત ડાયલોગ્સ આપ્યા છે કે જે હજી પણ યંગસ્ટર્સ, આજના યંગસ્ટર્સ એને બોલતા હોય છે, અને એની સામે આ કોલમમાં વ્યંગ, આ બધું કેવી રીતે બેલેન્સ થાય છે? મારે હિન્દીના હરિશંકર પરસાઈ અને શરદ જોશી અને મરાઠીના પીએલ દેશપાંડે મારા બહુ ફેવરેટ લેખકો રહ્યા છે. હું લકી છું કે હું હિન્દીમાં પણ લખી શકું છું, હિન્દી વાંચું છું, મરાઠી મને સારું આવડે છે. તો મરાઠીમાં ઘણા વ્યંગ્યકારો છે, ગુજરાતીમાં હાસ્યકારો ઘણા છે, પણ વ્યંગ લખવા વાળા બહુ ઓછા છે. એટલે મને થયું કે આ એક જગ્યા છે જ્યાં ગુજરાતીમાં કામ થઈ શકે. અને પછી મને શિષ્ટ હાસ્ય અને વ્યંગ એમાં મેં પ્રયોગ કર્યો, અને મને એમ થાય છે કે ફિલ્મોમાં રોમેન્ટિક કોમેડીઝ ઘણી લખી, પોલિટિકલ સટાયર લખ્યા, પણ દરેક જગ્યાએ મેં હળવાશ રાખી છે કે લોકો બોર ન થાય, બોર ન થાય એ પ્રમાણે લખવું. અને એમાં મને લાગે છે વ્યંગની જે આપણે ત્યાં જરાક ઓછું ખેડાણ થયું છે ત્યાં મેં પગ મૂકવાનો પ્રયત્ન કરું છું. અઘરું છે માધ્યમ, ઘણીવાર એમાં ઘૂંટણ પણ છોલાય છે, ઘણીવાર લોકો નારાજ પણ થાય છે, ઘણીવાર ગુસ્સો પણ લોકોનો આવે છે, પણ એ પાર્ટ ઓફ જર્ની છે. અને મને ખરેખર મારા વ્યંગ લેખનનું ગર્વ પણ છે, અને એમાં મહેનત પણ મેં કરી છે. એવો કોઈ કિસ્સો જે છે કે જે તમે વ્યંગ લખ્યો હોય અને એમાં ક્યાંક તમારા વાચક નારાજ થયા હોય, અથવા તો કોઈક એવું નારાજ, કોઈકની મોટી નારાજગી તમારે વર્વી પડી હોય? થયું તું મેં એકવાર એક આર્ટિકલ લખેલો, કાલબુર્ગી કરીને એક લેખકની હત્યા થઈ હતી એના વિશે, અને ત્યારે મેં વ્યંગ્ય આર્ટિકલ લખેલો, ગુજરાતીમાં કાલબુર્ગી કેમ નથી, કે ગૌરી લંકેશ કેમ નથી, કે પાનસરે કેમ નથી. કારણ કે ગુજરાતી અંદર સાહિત્ય બધું સુષ્ટુ લખે છે, સંભાળીને લખે છે, ડાયુ ડાયુ લખે છે, એટલે આપણે ત્યાં આવું કોઈ પોલિટિકલ મર્ડર થશે નહીં કોઈ લેખકનું. એ વ્યંગ હતો, અને એમાં ગુજરાતના ઘણા બધા લેખકો ગુસ્સે થઈ ગયા હતા, અને ઘણા બધા મારા મિત્રો બી છે, અને બધાએ ભેગા મળીને વિરોધ કરેલો. અને એમાં એક ભાઈએ તો મારી પાસે એનો સ્ક્રીનશોટ બી હશે, એમ કહ્યું કે જો પહેલું મર્ડર થશે તમારું થશે ગુજરાતીમાં. એટલે વાત ત્યાં સુધી પહોંચી ગઈ હતી. એટલે ઘણીવાર વ્યંગ જે હોય છે બહુ સોસરવું લાગી જતું હોય, ઘણીવાર એની અસર બહુ ભારી પણ થતી હોય છે. એટલે સત્ય કરતા વ્યંગ વધારે ધારદાર હોય છે, સત્ય સાંભળવું એટલું કપરું નથી લાગતું. હા, કારણ કે તમે કડવું લખો, તમે એંગ્રી લખો તો એનો આક્રોશ આવી શકે, તમે હળવું લખો તો એનો આક્રોશ ન આવે, પણ વ્યંગમાં સામેનો માણસ પાસે જવાબ નો, એટલે સમસમી જાય. એવો મૂડમાર છે ને કે તમારી સહન ન થાય, જેને આપણે કહે ને
પાતશેરી માં શું અહીં ગુજરાતી માં કઈ કહેવાય છે કે હીર મે હીર મે લપેટ કે સિલ્ક ના ગ્લાઉન ભરીને મારવાની વાત છે, એટલે એનો આઘાત બહુ મોટો હોય. અને કારણ કે એનો તરત જવાબ ન મળે, ઇફ આઈ ઇન્સલ્ટ યુ યુ વિલ ઇન્સલ્ટ મી, તમે હું તમને ગાળ આપીશ તમે મને ગાળ આપશો બરાબર, હું તમારી સાથે ફાઇટ કરી તમે મારી સાથે ફાઇટ કરશો, પણ જો હું તમને એવી વાત કહીશ કે જે તમને અંદર લાગી આવે પણ તમને તરત જવાબ ન સૂજે, ત્યારે માણસ તિલમિલાઈ જાય, ત્યારે માણસ છટપટાટ થઈ જાય, ત્યારે માણસની અંદર એક 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 અકડામણ આવે, અને એ અકડામણ ક્રિએટ કરવી અને માણસને વિચારતા કરવા, એ જ લેખકનું કામ છે મારા હિસાબે, અને એ પણ અખબાર જેવા માધ્યમમાં. તમારી જે આ 10 પુસ્તકો છે, આ કોલમ અને આ વ્યંગાત્મક અને હાસ્ય આપી શકે એવા વિષયો સાથેના આ 10 પુસ્તકો છે, સંજયભાઈ એક એવું છે કે જ્યારે કવિ કવિતા લખતો હોય તો એની સામે પ્રેરણા મૂર્તિ કોઈ છોકરી હોય છે, લેખક કોઈ નિબંધ લખતો હોય તો એને એની સામે પ્રેરણા મૂર્તિ કોઈ દ્રશ્ય હોય છે, તો જ્યારે આવું વ્યંગ કે હાસ્ય લખવાનું તમારા માટે પ્રેરણા કોણ? પ્રેરણા કોમન મેન, આર કે લક્ષ્મણ નો કોમન મેન મારી પ્રેરણા છે, કે સામાન્ય માણસ જે છે ભારતનો બહુ જ સુંદર છે, બહુ જ સરસ માણસ છે, એની આસપાસ શું શું ઘટે છે, એના જીવનમાં શું શું થાય છે, અને એની સાથે કયા અન્યાય થાય છે, એની સાથે કેવું ખોટું થાય છે, સિસ્ટમ ક્યાં ફેલ જાય છે, એ કોમન મેન મારો આદર્શ છે, એ કોમન મેન છે એ મારો આરાધ્ય દેવતા છે, અને એને ધ્યાનમાં લખીને હું લખું છું સિસ્ટમની વિરુદ્ધ. સિસ્ટમની વિરુદ્ધ તમે લખો છો ત્યારે ડર નથી લાગતો? બહુ લાગે છે ને, ઘણી વાર ધમકીઓ આવે છે, ગુસ્સો લોકો કરે છે, પછી મારા પર પર્સનલ ગુસ્સા બી કરે, મારા પર આરોપો કરે, મારી ફિલ્મો વિશે જેમ તેમ લખે, ટ્રોલ કરવામાં આવે, થાય છે, પણ હવે ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ગેમ. એટલે હિન્દીમાં કહેવત છે કે મુસ્લિમે સરદી પેલું આપણે ખાંડણીયામાં માથું દીધું તો ઉખલી છે ક્યાં ડરના, જો ખાંડણીયામાં માથું દીધું હોય તો ઉપરથી આવવાનું છે ખબર જ છે. પણ એક વસ્તુ છે કે ઓફકોર્સ કોઈ કોઈને ખરાબ લાગે કે કોઈ ઘવાઈ જાય કે ખોટો વિરોધ કરવો મને ગમતો પણ નથી, હું બહુ જ સભ્ય ભાષામાં લખું છું, ક્યારે કોઈ નેતા પર કોઈ જ ગવર્મેન્ટ પર પર્સનલ એટેક પણ હું કરતો નથી, પણ હું માત્ર વિચાર મારા મૂકું છું, અને મેં ખૂબ જ એમાં શાલીનતા રાખવાનો પ્રયત્ન કર્યો છે, અને છેલ્લા ઘણા વર્ષોથી તો મેં એ પણ ઓછું કરી નાખ્યું છે રાજકીય કટાક્ષ, કારણ કે ગુજરાતીમાં રાજકીય અને સિસ્ટમ સામેની કટાક્ષ જે છે એ લોકો સુધી બહુ પહોંચતી નથી, અને પહોંચે છે તો એ લોકો ખંખેરી નાખે છે, એટલે મેં નોર્મલ હ્યુમર કરવાનું વધારે વિચાર્યું છે, કે આપણે જીવશું તો પછી આગળ બીજા સટાયર બી થશે, જીવવું આપણા માટે બહુ અગત્યનું છે, જીવશું તો જ લખી શકીશું. પણ એક વસ્તુ મને કહેવા દો કે વાચકને વિચારતા કરી મૂકવો એ લેખકની સિદ્ધિ છે, અને કદાચ અમુક અંશે હું એમાં સફળ થયો છું, નાના મોટે મોટી વાત કરું છું પણ. ના બિલકુલ બિલકુલ સાચી વાત છે, પણ આજે વ્યંગની જે આખી સર્જન પ્રક્રિયા છે એ મારા ખ્યાલથી ફિલ્મની સર્જન પ્રક્રિયાથી સાવ જુદી છે, તો આ ફિલ્મ લખો કે સિરિયલ લખો અને આ વ્યંગ લખો, તો આ ત્રણમાંથી તમારી સૌથી નજીક કોણ, કયો સંજય છેલ તમારી નજીક છે અને કયો સંજય છેલ આ બાકીનાને પેટ્રોલ પૂરું પાડતો રહે છે? એક્ચ્યુઅલી બધું પૂરક છે, જ્યારે હું આર્ટિકલ લખું છું અને મારા દર અઠવાડિયે 2 વાર લખવાનું આવે તો આર્ટિકલ મને ફિલ્મ માટેની બી શિસ્ત શીખવે છે કે મારે ટાઈમ પર લખવાનું છે, આજે મૂડ નથી એમ નહીં ચાલે, તો આર્ટિકલને કારણે મારી ફિલ્મ રાઇટિંગમાં શિસ્ત આવ્યું છે, ફિલ્મ રાઇટિંગને કારણે ઓછા શબ્દોમાં લખવું, એને એડિટ કરવું, એને મઠારવું, કારણ કે ફિલ્મો ઘણી વાર અમે એડિટ કરતા હોઈએ છીએ, એક વાર ની અનેક વાર લખાયેલો સીન 2 વાર 3 વાર લખતા હોઈએ છીએ, શૂટ થાય ત્યારે એને એડિટ કરતા હોઈએ છીએ, શૂટ થયા પછી રિલીઝ પહેલા એને એડિટ થતો હોય છે, તો એ એડિટિંગની જે પ્રોસેસ છે એ મને આર્ટિકલમાં બી મને કામ આવી છે, અને આર્ટિકલની જે કળા છે મને ફિલ્મ લેખનમાં બી કામ આવે છે કે ભાઈ આટલા 4 વાક્ય પછી 1 પંચ આવવો જોઈએ, તે બધું બહુ પૂરક છે, પણ જ્યારે હું ફિલ્મના સીન લખતો હોઉં ત્યારે મને વધારે મજા આવે છે, કારણ કે એમાં 1.5 મિનિટમાં આખી વાત કરવાની હોય છે, અને એમાં સ્ટાર્સ કરતા હોય છે, મોટો સેટ લાગ્યો હોય છે, ડિરેક્ટર હોય છે અથવા હું ડિરેક્ટ કરતો હોઉં, તો એની મજા અલગ છે, પણ છાપાની મજા પણ અલગ છે, એટલે છાપું ટેલિવિઝન જેવું છે અને ફિલ્મ છે નોવેલ છે, નોવેલ જેવી વાત છે કે હંમેશ માટે રહી જાય, એટલે આ બુક્સ મૂકી એટલા માટે મેં બુક્સ બનાવી કે મારું જે સારું લેખન મને જે લાગે છે એ હંમેશ માટે સચવાય રહે. આઈ ઓલવેઝ સે ફિલ્મ્સ આર ફોર ફ્રાઈડે એન્ડ બુક્સ આર ફોર એવર. બિલકુલ, અને આ જે 10 પુસ્તકો છે એમાંનું એક પુસ્તક છે ગમતા ચહેરા જી, એટલે એ એ પુસ્તક વિશે તમે થોડી વાત શેર કરો કે એમાં એમાં કયા ચહેરાઓ છે, એમાં શું છે? ગમતા ચહેરા ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ, અને સૌથી વધારે અત્યારે લોકોને
હમણાં વધારે આના ઉપર મને પ્રતિભાવ આવે છે. આમાં ચાર્લી ચેપ્લિન પણ છે, આમાં રાજેશ ખન્ના વિશે વાત છે, દેવાનંદ વિશે વાત છે, મરાઠી કવિ નામદેવ ઢસાણ વિશે વાત છે, કાંતિ મળિયા વિશે વાત છે, રાજ કપૂર વિશે વાત છે, દેવાનંદ વિશે વાત છે, પીજી વુડહાઉસ વિશે વાત છે, આમાં તારક મહેતા વિશે વાત છે, વિનોદ ભટ્ટ વિશે વાત છે, આમાં હિન્દીના પોએટ મજરૂ સુલતાનપુરી વિશે વાત છે, કે પછી હિન્દીના ગીતકાર નીરજ વિશે વાત છે, કે નીરજ વોરા વિશે વાત છે. એટલે મારા જીવનમાં આવેલા અનેક, મારા પપ્પા વિશે, મારી મમ્મી વિશે, મારા જીવનમાં આવેલા અનેક, વાંચવામાં આવેલા જીવનમાં આવેલા અનેક પાત્રો, જે પાત્રો જે સ્ટાર્સ છે, જે પ્રચલિત છે, જે સાહિત્યકારો છે, જે કલાકારો છે, અને જે નથી પણ, અને એમના જીવનની જે જે વાતો છે, જે હાઇલાઇટ્સ છે, એ મને કેમ ગમે છે અને વાચકો સુધી એ વાત પહોંચવી જોઈએ જે સુધી આવી નથી, તો એ મેં ગમતા ચહેરાઓને એક શિલ્પીની જેમ મેં કંડારવાનો પ્રયત્ન કરું છું. ઇટ્સ અ વેરી ફેવરેટ બુક. ને આમાં ગુજરાતીમાં નહીં લોકોએ વાંચ્યું એવી ઘણી બધી વાત આમાં જોવા મળશે, ઘણા બધા પાત્રો નવા જોવા મળશે. પીજી વુડહાઉસ વિશે ગુજરાતીમાં બહુ ઓછું લખાયું છે, નામદેવ ઢસાણ વિશે બહુ ઓછું લખાયું છે, અરવિંદ ઠક્કર નામના ડિરેક્ટર હતા જે સસ્પેન્સ ડ્રામા કરતા, એમના વિશે ગુજરાતીમાં લખાયું જ નથી. કાંતિ મળિયા વિશે આમાં આર્ટિકલ છે, મારા ફાધર છેલ પરેશના છેલ વાયડા વિશે વાત છે, મારી મધર વિશે વાત છે, અને બહુ જ ઓનેસ્ટલી મેં લખ્યું છે. આ વાંચવાથી, આ બધાને વાંચવા, આ બધાને જાણવા, આ બધાની ફિલ્મો જોવી, આ બધાને બુક્સ વાંચવી, આ બધાને ગીતો ફિલ્મો, એ બધા વિશે લોકોને ખૂબ જાણવા મળશે. મને આના પરથી બે પ્રશ્નો થાય છે. પહેલો પ્રશ્ન તો એ મૂકું છું કે આ ગમતા ચહેરામાંથી તમારો સૌથી ગમતો ચહેરો કયો, અને એના વિશે થોડી વાત કરો. આમ તો બધા આર્ટિકલ મને, બધા જ મારા ગમતા ચહેરા છે. એક આર્ટિકલ મારી મમ્મી વિશે છે, મને બહુ ગમે છે, બહુ ઓનેસ્ટલી મેં લખ્યો છે મારા રિલેશન વિશે. અને એક આર્ટિકલ છે, એક કે બે આર્ટિકલ છે રાજેશ ખન્ના વિશે, સુપરસ્ટાર. અને એ આર્ટિકલ લોકોને બહુ જ, એ બે આર્ટિકલ લોકોને બહુ જ ગમ્યા છે, અને સખત એને લોકોએ વાયરલ કરેલા. હું ઘણી વાર કોઈ લેક્ચર આપવા જાઉં, કોઈ ફંક્શનમાં જાઉં, ત્યારે લોકો તમારો પેલો રાજેશ ખન્ના વાળો આર્ટિકલ મેં વાંચ્યો હતો. એટલે એ અને ચાર્લી ચેપ્લિન આર્ટિકલ વિશે, રાજેશ ખન્નાના આર્ટિકલ વિશે થોડી વાત. રાજેશ ખન્ના મારી એક ફિલ્મમાં કામ કરતા, ક્યા દિલ ને કહા નામની એક ફિલ્મમાં, જેમાં એ હી વોઝ અ ગેસ્ટ અપીયરન્સ એમનું હતું, મહેમાન કલાકાર હતા. અને એમની સાથે મેં 4-5 દિવસનું કામ હતું, 4-5 દિવસ જે મેં ગુજાર્યા, એમાં મેં એક જમાનાનો સુપરસ્ટાર, ના અત્યારે સુપરસ્ટાર નથી, એની શાલીનતા, એની સ્ટાઇલ, એનો ગ્રેસ, એની એકલતા, એની વેદના, એમની વેદના, એ બધું જ મેં એમાં લખ્યું છે. એમણે એક સીનમાં મને કહ્યું કે સંજય આ સીન છે, એમાં મારો ક્લોઝઅપ લેવાનો, ટાઈટ ક્લોઝઅપ, અને એના પર સીન એન્ડ કરજે, આમ કેમેરાની ટ્રોલી જાય હાથે. મને થયું કે બહુ ડ્રામેટિક લાગશે, એમ કીધું હું જોઉં છું. શૂટિંગ પતી ગયું, શૂટિંગમાં પણ મેં નોર્મલ એનો શોટ લીધો. મને એને છેલ્લે શૂટિંગમાં બી કહ્યું કે મારા પર આમ કેમેરા આવે અને મ્યુઝિક આવે ને એવું કંઈક કર. મેં કીધું નહીં, એ બહુ જૂનું, જૂની સ્ટાઇલનું લાગશે, અને રેવા દો ના, બરાબર છે. રાતના એણે મને એમની એમના રૂમમાં બોલાવ્યો, પાર્ટી ડ્રિંક આપ્યું, અને મને કહ્યું કે સંજય કમ સે કમ આજ શૂટિંગ મેં આજ કે દિન તો લે લિયા હોતા, તુમને યે ક્લોઝઅપ બાદ મેં એડિટિંગ મેં તુમ નિકાલ દેતે તો મુજે આજ હી રાત તો અચ્છા લગતા. અને ત્યારે મને થયું કે એક માણસ સુપરસ્ટાર, કે જેના ચહેરાને જોવા માટે, એને અડવા માટે લાખો કરોડો લોકો જે એક સમયે મરતા હતા, એ મારા જેવા મામૂલી ડિરેક્ટર નાનકડા 27-28 વર્ષના છોકરાને કહે છે કે એક ક્લોઝઅપ લીધો તો મારે આજની શાંત સુધરી ગઈ હોત, મને મારી ભૂલ પણ સમજાઈ કે મારે એવું કરવું જોઈતું હતું. પણ એ વાત મને એટલી ટચ કરી ગઈ, એક કલાકારની, એક સુપરસ્ટારની, વીતી ગયેલા સમયના કલાકારની, અને બહુ ગ્રેસફુલી એને કહ્યું, કે એને કઈ ઝઘડો કરીને કે આંખમાં આંસુ સાથે કહ્યું નહીં, પણ એની વાતમાં જે સંવેદના હતી ને, એ મને બહુ સ્પર્શી ગઈ. એટલે આ જે ગમતા ચહેરા જે પુસ્તક છે, એ આ બાકીના 9 પુસ્તક કરતા હું એને એટલા માટે અલગ મૂકીશ, કારણ કે એની સાથે તમારી, તમારા ઇમોશન્સ જોડાયા છે, તમારી ઓનેસ્ટી જોડાય છે. એટલે અમુક પાત્ર, અમુક પાત્ર એવા પણ જેને હું ક્યારે મળ્યો નથી, જેમ કે હિન્દી કવિ નીરજ, ફિલ્મોમાં જેને ગીતો લખ્યા અને હિન્દીના મોટા કવિ, કે ચાર્લી ચેપ્લિન, એમએફ હુસેન પર એક આર્ટિકલ છે, એને હું મળ્યો નથી, પણ એમના વિશે મેં બધું ઘણું જાણ્યું છે. પીજી ઉડાવસ કેવી રીતે હું મળી શકું, પણ એમના જીવન વિશે હું બહુ જાણતો હતો, એનો અભ્યાસ કર્યો, અભ્યાસ કરીને પછી મેં લખ્યું. બિલકુલ. અને મારો જે બીજો પ્રશ્ન છે કે આમ તો બધા પાસે 24 કલાક જ હોય છે, મારી પાસે પણ 24 કલાક છે, તમારી પાસે પણ 24 કલાક છે, તમે તમારી ઘડિયાળમાં એકલો બી 28 કલાક નથી જ કરી શકવાના, તો તમે આટલો બધો સમય કેવી રીતે લાવો છો? કારણ કે આટલા બધા, આટલા પુસ્તક
પુસ્તકો લખવા માટે રેગ્યુલર આટલી કોલમો લખવા માટે તમારે કેટલું બધું વાંચવું પડે, કેટલા વ્યક્તિઓને મળવું પડે, કેટલું ઓબ્ઝર્વેશન કરવું પડે, તો આ બધાનો સમય એ એ કેવી રીતે તમે મેનેજ, કેવી રીતે આ શક્ય બને છે? સમય કાઢવો પડતો હોય છે, સમય કાઢવો પડતો હોય છે અને મેં ડિસિપ્લિન નાનપણથી કેળવી છે. કારણ કે હું આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો, હું ફિલ્મો લખતો હતો, ત્યારે સિરિયલો પણ લખતો હતો, તો મેં સતત કામ કર્યું છે. મેં લગભગ 30 જેટલી ફિલ્મો લખી છે અને લગભગ 3 થી 4 હજાર એપિસોડ લખ્યા છે, એટલે મેં એક પણ દિવસ મેં વિસામો લીધો નથી. તો આ ડિસિપ્લિન જે છે અને એમાં પણ બુધવારે અને સન્ડે માટે સમય કાઢવો, એ મારા માટે એક લાવો થઈ ગયો છે અને મારા મારા અસ્તિત્વનો એક ભાગ થઈ ગયો છે. જી એક ક્યારેક અઘરું પડે છે, જયારે હું ટ્રાવેલ કરતો હોઉં ત્યારે અઘરું પડતું હોય છે મને, ટ્રાવેલ કરતો હોઉં ત્યારે, પણ એની મજા છે, ચેલેન્જ છે. જી તમારું બીજું એક પુસ્તક છે હેલો સાહિત્ય હેલો કલા, એટલે એમાં શું છે, સાહિત્ય પર વ્યંગ છે કલા, એટલે શેની વાત છે એની અંદર, સાહિત્યને લઈને શું વાત છે? કળા વિશે મેં જે વાંચ્યું છે, જે મેં અનુભવ્યું છે, મારા અનુભવો, કે મારો વાંચન, એ બધું મેં એમાં લખ્યું છે. સાહિત્યકારો વિશે લખ્યું છે, સાહિત્યકારો આપણા સાહિત્યકારો જે એક સરખું લખતા હોય છે એના વિશે મેં વાત કરી છે, અને કવિઓને બહુ મેં બહુ મીઠા આમ નાનકડા શું કહેવાય ચિમટાઓ ભર્યા છે. જે આપણી ત્યાં રેઢિયાળ કવિતાઓ લખાતી હોય છે, એક સરખું સાહિત્ય લખાતું હોય છે, એના પર વ્યંગ છે, વિશ્વ સાહિત્યની વાતો છે, અને અમુક મારા કલ્પના વિહાર પણ છે. જેમ કે ગુજરાતીમાં, જેમ કે ગુજરાતીની અંદર દેવદાસ ફિલ્મ બની હોત, તો એક ગુજરાતીમાં દેવદાસ કેવો હોત, એ આખી મેં વાત એમાં કરી છે. અને મારી બીજી એક મારું પુસ્તક છે અથશ્રી હ્યુમર કથાઓ, એમાં માત્ર હાસ્ય કથાઓ છે મૌલિક, કે ભાઈ એક ગુજ્જુભાઈ છે મંગળ યાત્રા પર જાય છે, ગુજ્જુભાઈ છે સ્વિસ બેંકમાં પૈસા મૂકવા જાય છે, એક કાઠિયાવાડના બાપુ છે આઈપીએલ ટીમ બનાવે છે, એટલે એમાં આખી કલ્પના વિહાર છે અને આખી વાર્તાઓ છે, એટલે એ આખું એક હાસ્ય વાર્તા તરીકે એક બની શકે, એ હાસ્ય વાર્તાઓનો એક સંગ્રહ છે આખો. એ તો આ બધી હાસ્ય વાર્તાઓ ના પ્લેટફોર્મ થી પછી ફિલ્મ કે સિરિયલ કે એવું કોઈ પ્લાનિંગ છે? છે, એક બે વાર્તાઓ એમાં છે એના પર હું વેબ સિરીઝ કે ફિલ્મ પ્લાન કરવાનું મને મન થાય છે, એને ઇલેબોરેટ કરીને, એને એક્સટેન્ડ કરીને. મને એક બીજો પ્રશ્ન એક એવો થાય છે કે આમ છે ને, આપણે ત્યાં સાહિત્યમાં એવું કહેવાતું હોય છે કે લખવું હોય તો આમ વરસાદ જોઈએ, આમ સરસ પહાડો હોય ત્યાં જઈને લખી શકાય, દરિયા કિનારે આમ દરિયાના મોજાના અવાજના સંગીતમાં સુંદર સાહિત્યની રચના થતી હોય છે, તો વ્યંગ રચના માટે ક્યાં જવું પડે છે? અખબાર, સવારનું છાપું અને ટેલિવિઝનના ન્યૂઝ, એમાં એટલી બધી વિચિત્ર વાતો હોય છે, એમાં એટલી બધી વેદના હોય છે, એમાં એટલી બધી કોમેડી ટ્રેજડી સસ્પેન્સ હોય છે, કે તમને જરાક તમારા આંખ નાક કાન સરવા હોય ને તો તમને છાપામાંથી વ્યંગ મળી જાય. એક આરકે લક્ષ્મણ જે કાર્ટુનિસ્ટ હતા, એમના ભાઈ હતા આરકે નારાયણ, જેમણે માલગુડી ડેઝ લખી હતી, જેમણે ગાઈડ ફિલ્મની ગાઈડ નોવેલ લખી હતી જેના પરથી ગાઈડ ફિલ્મ બની હતી, એમણે એકવાર ઇન્દિરા ગાંધીને કહ્યું હતું કે તમે મારો ભાઈ છે ને એને તમે બેકાર કરી નાખ્યો, એનું તમે જોબલેસ કરી નાખ્યો, તમે કામ છીનવી લીધું. એટલે ઇન્દિરા ગાંધી કહ્યું, તમારા ભાઈને મેં જોબલેસ કર્યો કઈ રીતે? કે મારો ભાઈ કાર્ટુનિસ્ટ છે, તમે પોલિટિક્સમાં એવા એવા ચહેરા લઈને આવ્યા છે કે એનાથી બેટર એ કાર્ટુન કરી જ શકતો નથી, તમે તો કાર્ટૂનને પોલિટિક્સમાં લઈને આવ્યા, તો મારો ભાઈ કાર્ટૂન છે ને બનાવે. તો અખબાર જે છે, સાહિત્ય કરતા બી અખબાર જે છે, આજનું જે રાજકારણ છે છેલ્લા 10-15 વર્ષનું, કે આપણો સમાજ છે, એમાંથી ઘણું બધું મળી આવે છે હાસ્ય, ખાલી જોવાની નજર હોવી જોઈએ. ઘણી વાર તો હેડલાઈન માંથી મને ન્યૂઝ, હેડલાઈન માંથી મને મળી આવે. ઘણી વાર એક ન્યૂઝ ને બીજા ન્યૂઝ બાજુ બાજુમાં હોય, કે નીરવ મોદી લંડન ગયા, ભાગી ગયા, લંડનમાં એક સ્ત્રીએ 7 બાળકને જન્મ આપ્યો, બાજુ બાજુમાં ન્યૂઝ હોય, તમે વાંચો તમને એમાં હ્યુમર દેખાય. હ્યુમર આમ ટાઈમલી હોય છે, એટલે રિલેવન્સી સાથે અને મોટા ભાગે ઘણું કનેક્શન હોય છે, તો જ્યારે તમે 10
પુસ્તકોનું જે અત્યારે જે પહેલા લખેલી કોલમ ને અત્યારે સંપાદિત કરી દસ, તો એમાં તમે રિલેવન્સી સાથે શું કેવી રીતે ડીલ કર્યું? મેં એ રીતે રિરાઇટ કર્યું કે ગમે ત્યારે તમે વાંચો તમને એનો સંદર્ભ સમજાય. આર્ટિકલ ને નીચે મેં ફૂટનોટ મૂકી કે ભાઈ 2011 માં આ ઘટના અહીંયા અહીંયા બની હતી. જેમ કે યુપીમાં આઝમ ખાન નામના નેતાની ભેંસ ખોવાઈ ગઈ હતી. આઝમ ખાન નામના નેતાની ભેંસ ખોવાઈ ગઈ હતી યુપીના નેતાની. તો આખું લશ્કર એટલે આખી પોલીસ સિસ્ટમ એની પાછળ પડતી એની ભેંસને શોધવા માટે. તો મેં નીચે ફૂટનોટ લખી કે ભાઈ એક નેતાની ભેંસ આ તારીખે આ રીતે ખોવાઈ ગઈ હતી અને આટલા પોલીસ વાળા એની પાછળ ગયા હતા એના વિશે. સો તમને 10 વર્ષ પછી બી એનો રેલેવન્સ તમને સમજાય અને એને આ રીતે રીરાઇટ કરવામાં આવ્યું છે. સો ધેટ ઇટ ઓલસો બીકમ્સ ડોક્યુમેન્ટરી ડોક્યુમેન્ટેશન એનું થઈ જાય છે. હ્યુમર કથાઓ, હસ્તશ્રી હ્યુમર કથાઓ, બધી વાર્તાઓ છે. આ બુક છે કમાલની છે, પંગા વિથ પોલિટિક્સ. આ રાજકારણ પર છે. આમાં મારા પબ્લિશરે જો રમુજી કરી છે એની ઉપર મારું નામ જ નથી. હવે આમાં પાણી પાછળ આની પાછળ પબ્લિશરની કે પ્રિન્ટરની ભૂલ કહેવાય કે કોઈ પોલિટિકલ આની પાછળ કોઈ ષડયંત્ર છે મારે વિચારવું રહ્યું. કોઈ પોલિટિકલ એજન્ડા લાગે છે. આ છે સોસાયટી હાજરો. હવે આમાં દહેજ હોય કે નાના મોટા કોઈ પ્રશ્ન હોય, બેકારી હોય કે લાંચ રૂશ્વત હોય, સમાજમાં જેટલી બદીઓ છે એના પર મેં આર્ટિકલ લખ્યા છે. This is સુનો રાગ સામાજિક, અગેન સોશિયલ ઇશ્યુ પર. બીજે રમૂજ રંગ લાગ્યો રે, આ બધા હાસ્ય લેખો છે. આમાં તમે કોઈ પણ પાનું વાંચો ને તમે, આમાં તમને હસવું તો આવશે જ. આ તમે જેમ વાત કરી લવ લાઈફ અને લેખીની, આમાં પ્રેમ વિશે વાત છે, લાઈફ વિશે વાત છે અને સાહિત્ય વિશે વાત છે. અને આ હલો સાહિત્ય હલો કળા, એમાં ફિલ્મો પર ભી છે, સાહિત્ય પર પણ છે, ટેલિવિઝન પર પણ છે. બિલકુલ. અત્યારે આપણને જે લોકો જોઈ રહ્યા છે એમના ઘણી બધી કમેન્ટ્સ અને પ્રશ્નો આવી રહ્યા છે, એમાંથી એક નૈષધભાઈનો પ્રશ્ન તમારા માટે એવો છે કે તમે બેસ્ટ સેલરના ટોળામાં ગયા નથી ક્યારેય પણ, અને તો પણ તમે ખૂબ સારું લખતા ગયા, તો તમે શું માનો છો કે તમને આ ટોળામાં ભળવાનો રંજ કોઈ દિવસ ન ભળવાનો કોઈ દિવસ રંજ થયો છે? ના, રંજ નથી થયો મને. એકચ્યુઅલી નથી હું ટોળામાં ભળી શક્યો કે ભળવા માંગ્યું મેં, એનો મને આનંદ છે. કારણ કે મારે ટોળામાં ભળવા તમારી પોતાની એક ઓળખ આઈડેન્ટિટી જતી રહી છે. ટોળું એટલે જ કે જે ટોળું વિચારે એમ તમારે આખું ઘેટાની જેમ જવું પડે. અલગ ઉભા રહેવું અને અલગ ઓળખ ઉભી કરવી એ જ મારા માટે બહુ મોટી વાત છે, અને એ થોડી ઘણી અંશે મેં ઉભી કરી છે અને એનો મને ગર્વ છે. અને એમાં બીજી એક સ્માર્ટનેસ પણ છે કે ટોળામાં છે ને તમે ઓળખાતા નથી, તમે બહાર તમે ઓળખાઈ જાઓ છો. બિલકુલ. સંજય, મારે એક એવા કિસ્સા અમારી સાથે શેર કરવા, 10 પુસ્તકના સર્જન વખતનો કોઈક એવો કિસ્સો કે, કારણ કે છે ને લેખક હંમેશા પોતાનું ઓબ્ઝર્વેશન પણ કરતો હોય છે કે 10 વર્ષ પહેલા એ કેવું લખતો હતો, પછી એ કેવું લખતો થયો, હવે કેવું લખી રહ્યો છે. તો આ અત્યારે આ બધા 10 વર્ષના આર્ટિકલ જોયા પછી, એને સંપાદિત કર્યા પછી તમારા મનમાં શું આવે? એ જ કે 10 વર્ષમાં મેં કેટલી મારી કોલમ, મારી કલમ કેટલી ઘસાઈ છે, કેટલી મેચ્યોર થઈ છે, મેં કેટલી શરૂઆતમાં ભૂલો કરેલી. શરૂઆતમાં મેં અમુક લેખકો સાથે કે મિત્રો સાથે પંગા પણ લીધેલા, એ મારે લેવા જોઈતા નહોતા, મજાક મસ્તીમાં પણ, હ્યુમરમાં. પછી મને થયું કે નહીં, મારે મારી ડિગ્નિટી અને ગ્રેસ રાખવી જોઈએ. તો એ બધી મેચ્યોરિટી તો આવે જ છે. અગાથા ક્રિસ્ટી નામની બહુ મોટી લેખિકા હતી, સસ્પેન્સ લખતી હતી, સસ્પેન્સની થ્રિલર નવલકથાઓ. એણે બહુ સરસ વાત કરી છે કે રાઇટિંગ ઇઝ લાઈક અ વોશિંગ ક્લોથ્સ. રાઇટિંગ ઇઝ લાઈક અ વોશિંગ અ ક્લોથ. તમે જેટલું તમે ધો એટલો તમારો કચરો સાફ થાય. તો આ 10 વર્ષ મારી અંદરના ઘણા બધા કચરા નીકળી ગયા છે. મારો અહંકાર કહો કે મારો રાગદ્વેષ કહો કે મારી ભૂલો કહો કે મારી ઓછપ કહો, અને ધીમે ધીમે ચડાઈ ચડાઈને ગળાઈને થોડુંક બેટર થયું છે એવું મને લાગે છે. બિલકુલ.
ઘણા બધા લોકો આપણને જોઈ રહ્યા છે, એમાં એક મુબીન ભાઈ નો પ્રશ્ન છે, કિલ ધ રેપિસ્ટ ક્યારે જોવા મળશે તમારા માટે? એનો જવાબ મારી પાસે, એનો મારી પાસે જવાબ નથી, અને આજનો એ પ્રસંગ પણ નથી, કારણ કે એ ફિલ્મ સેન્સરમાં બહુ વર્ષો સુધી અટકી હતી અને પછી રિલીઝ થઈ શકે એવો સંજોગો એક બી વાર થયા, પણ હજી બી પ્રયત્નો ચાલે છે. આઈ આઈ વિશ કે મારો પ્રોડ્યુસર આ વાતની જવાબ આપે. પણ આજની આ સાંજ છે પુસ્તકો વિશેની છે, તો હું કહી દઉં કે નવભારત સાહિત્ય મંદિરના આઉટલેટમાંથી, મુંબઈ અમદાવાદમાંથી, બુકશેલ્ફમાંથી આના આખો સેટ મળે છે, અને એના પર સારું એવું ડિસ્કાઉન્ટ પણ છે, અને દરેક ઇન્ડિવિજ્યુઅલી પણ તમે પુસ્તક લઈ શકો છો. અને જેટલો મને વાચકોએ છાપામાં પ્રેમ કર્યો છે, એટલી આપ આટલી એટલા બુક્સ ખરીદીને બી જો વાંચે, લાઇબ્રેરીમાં વાંચે કે ઇન્ડિવિજ્યુઅલી, તો બે ચા વધારે પીશ, બીજું શું. પણ આ 10 પુસ્તકો જો તમારે તમારા ઘરે મંગાવવા હોય તો તમે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો. હા, ઓનલાઈન કરી શકો છો યાર. જી, ઈવન અનન્યા સિટીમાં પણ અમે આવતીકાલના ઇશ્યુમાં આની લિંક આપીશું. આ પુસ્તકો તમે કેવી રીતે ઘરે મેળવી શકો, તો અનન્ય સિટી પર તમે લિંક પર ક્લિક કરીને પણ સીધું ઘરે બેઠા બેઠા પુસ્તકો એક જ ક્લિકથી ઓર્ડર કરી શકશો. અને સંજયભાઈ, છેલ્લો એક પ્રશ્ન આ શોનો, એક જ પ્રશ્ન પૂછતા નહીં કે પુસ્તક લખવાનું મને કેટલા પૈસા મળે, કારણ કે મને હજી પોતાને નથી ખબર. આ 10 પુસ્તકોમાંથી તમારી તમારું સૌથી નજીકનું પુસ્તક કયું? વિનોદભાઈ જોશી પણ આપણી સાથે આ ફેસબુક લાઈવમાં જોડાયા, અને વિનોદ જોશી એવું કહી રહ્યા છે કે સંજય છે લેખક જ નહીં સર્જક પણ છે, પણ એમની સર્જકતા અતિ લેખનને કારણે બરાબર ઓળખાય નથી. સંજયભાઈ તમે શું કહેશો, તમે શું માનો છો? એટલે શું છે એમનો એમનો આક્ષેપ, શું એટલે એમનો વિનોદ શું કહેવા માંગે છે કે સર્જકતા હજી બહાર નથી આવી? ના, અતિ લેખનને કારણે તમે લોકો સુધી વધારે પહોંચ્યા નથી. તમારું ઘણું બધું સારું સર્જન એવું છે કે જે હજી સુધી લોકો સુધી પહોંચ્યું નથી. હવે મેં તો આવું કઈ વિચાર્યું નથી ને, લોકો સુધી નથી પહોંચ્યું, મેં તો મારા પૂરતા પ્રયત્ન કર્યા છે, જેવું આવડ્યું છે એવું લખ્યું છે મેં, અને ઘણા લોકો સુધી પહોંચ્યું પણ છે. ઘણા મને ઘણી જગ્યાએથી ફોન આવે છે, SMS આવતા હોય છે, એટલે હું એમ નહીં કહું નથી પહોંચ્યું, કદાચ એમ કહી શકાય કે લોકો હજી મારી સુધી નથી પહોંચ્યા. બિલકુલ એવું કહી શકાય, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે જે, એમાં એક બીજી વાત એ પણ છે એશા, કે ઘણી વાર તમે સિસ્ટમ સામે બહુ સવાલ કરો, ચીલું ચાતરીને લખો, તમે થોડુંક વેધક લખો, તમારે જે તમે પહેલા વાંચ્યું ન હોય ફોર્મેટમાં આવે, એને કારણે તમે તરત એને લોકો સ્વીકારતા નથી. પ્રેમચંદે એક વાત બહુ સરસ કરી કે હું પ્રેમચંદની કક્ષા સાથે હું મારી કોઈ તુલના નથી કરતો, ખાલી એક વાત કહું છું કે કોઈ પણ સાહિત્ય, કોઈ પણ સર્જન જે હોય છે એ સારું છે, ખરાબ છે, મહાન છે, નથી, લોકો સુધી પહોંચ્યું છે, નથી પહોંચ્યું, એનો ફેંસલો સમયની અદાલતમાં વર્ષો પછી થતો હોય છે. એનો ફેંસલો આજે ને આજે ન થાય. અને એક વાત મારે એવી કહેવી છે, એક વાત મારે એવી કહેવી છે કે અત્યારે જે સોશિયલ મીડિયાનો સમય છે, અત્યારે લોકડાઉનના સમયમાં તો એટલા બધા લેખકોનો જન્મ થયો છે, એટલા બધા કવિઓ જન્મ્યા છે, આ બધાની વચ્ચે આવું શુદ્ધ વ્યંગ અને શુદ્ધ હાસ્ય સાથેના આવા 10 પુસ્તકો પણ આપણી વચ્ચે આવવા, એટલે આ પણ એક મોટી ઘટના છે આપણા સાહિત્ય માટેની. આ એક મોટી ઘટના છે કે એક સાથે એક લેખકના 10 પુસ્તકો આવે. એટલે સંજયભાઈ, આ 10 પુસ્તકોમાંથી તમારું સૌથી પ્રિય પુસ્તક કયું છે? હવે આનો બહુ ક્લિશે જવાબ છે, ના એવો જવાબ નહીં આપતા કે મમ્મીને એના બધા બચ્ચાઓ વાલા હોય. મને મને આમાં અથશ્રી હ્યુમર કથાઓ બહુ ગમે છે, કારણ કે મૌલિક હાસ્ય કથાઓ છે, અને મને ગમતા ચહેરા પુસ્તક બહુ ગમે છે. એનું કોઈ ખાસ કારણ? અથશ્રી હ્યુમર કથાઓમાં ખરેખર હસવું આવે એવું છે, અને કલ્પનાનો વિહાર છે, નવી લેખન શૈલી છે, અને મને લખવામાં બહુ આનંદ આવે, મજા આવેલી. જ્યારે મને મને પોતાને જો મજા આવે તો લોકો વાચકોને મજા આવવી જોઈએ એવું મને લાગે છે. અને એક પુસ્તક મને બહુ ગમે છે, સુનો રાગ સામાજિક. મેં જેટલા સામાજિક આર્ટિકલ લખ્યા છે એમાં એક કિસ્સો કહી દઉં કે જામનગર પાસે
એક સ્કૂલમાં, એક કોલેજમાં એક ગુજરાતીના પ્રોફેસરને અન્યાય થયેલો, દલિત હતા એ, અને એના પર મેં આર્ટિકલ લખેલો, જાત ન પૂછો શિક્ષા કી. એ આર્ટિકલ ગુજરાતમાં એક મંત્રીશ્રીએ વાંચ્યો અને 15 જ દિવસમાં એ પ્રોફેસરને જે અન્યાય થયેલો એમની એમને એનું ટ્રાન્સફર કરવામાં આવેલું ડાંગ જિલ્લામાં, 15 જ દિવસમાં એ મિનિસ્ટર સાહેબ આત્મારામ સાહેબે આર્ટિકલ વાંચ્યો, વાંચીને પાછી એ પ્રોફેસરને પોતાની જગ્યાએ નોકરી અપાવડાવી. એ મારી કોલમનો અને મારી કલમની એ તાકાત હતી. એને એક 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 પ્રોફેસરની જિંદગી બચી ગઈ. એ મને આ સુનો રાગ સામાજિક પણ બહુ ગમે છે, એમાં બધા આવા આર્ટિકલ્સ છે. એટલે વાચકો સુધી પહોંચે કે ના પહોંચે, પણ આવું કોઈ આવો જયારે પ્રતિભાવ મળતો હોય છે ત્યારે એક લેખકને ખરેખર એવું લાગે છે કે આપણે બહુ બધા લોકો સુધી પહોંચી રહ્યા છીએ અને જે વ્યંગ છે એની સાચી એ બતાવી રહ્યું છે. પણ સંજીવભાઈ એક છેલ્લો પ્રશ્ન મને બીજો એવો થાય છે કે જ્યારે આપણે ઇમોશનલ લખતા હોઈએ ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે પ્રવાહમાં તણાઈ જાઓ, એટલે તમને લખતી વખતે જો તમે રડો તો વાંચનાર વાંચતી વખતે રડશે, તો તમે તમારા લેખ લખતી વખતે ખડખડાટ હસતા હસતા લખો છો? ખડખડાટ તો નથી હસતો, પણ સ્માઈલ આવી જાય છે, એટલે મને ખબર છે કે હું જો સ્માઈલ કરીશ તો સામેનો માણસ બી હસશે. એ લેખકનું એક સ્માઈલ હોય છે ને, એ વાચકના ખડખડાટ હાસ્ય સુધી એ ડાયવર્ટ થતું હોય છે, મલ્ટીપ્લાય થતું હોય છે. જી થેન્ક યુ વેરી મચ અનન્ય સિટીના પ્લેટફોર્મ પરથી આજે તમે. જી અનન્ય સિટીના પ્લેટફોર્મ પરથી આજે તમે અમારી સાથે જોડાયા, તમારા પુસ્તકો વિશે અમારી સાથે વાતો શેર કરી, તમારી જર્ની શેર કરી. ફરી એકવાર જે લોકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે અને જેમણે હજી સુધી આ પુસ્તકો એમના ઘરે મંગાવ્યા નથી, એ સૌને હું એવી અપીલ કરું છું કે આવતીકાલે અનન્ય સિટીના અંકમાં આ પુસ્તકોની લિંક આપવામાં આવશે અને એ લિંક પર ક્લિક કરી અને તમે આ પુસ્તકો ઘરે ઓર્ડર કરી શકશો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આ 10 પુસ્તકો વિશે વાત કરીને તમે મારી જ નહીં પણ ગુજરાતી સાહિત્યની પણ અમૂલ્ય સેવા કરી છે. તમે એને કારણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અમર થઈ જશો એવી મારી લગભગ ગેરંટી છે. આવજો. ગુડ બાય. ગુડ બાય.